વધુ એક મહત્વના સમાચાર અત્યારે કચ્છથી સામે આવી રહ્યા છે. બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને કારણે કચ્છ મોરચે પોલીસ સજ્જ થઈ છે. તમામ મોરચે સજ્જ થઈ છે. પોલીસ એનડીઆરએફ સહિતની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે, ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓનો સ્ટોક રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. કચ્છથી અત્યારે મહત્વના સમાચાર. જખૌ બંદરે આજ સાંજ સુધીમાં વાવાઝોડું ટકરાઈ શકે છે, એટલે કે કહી શકાય કે વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ અને દ્વારકાની અંદર થશે. ત્યારે અત્યારે કચ્છથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ કચ્છ પોલીસ તમામ મોરચે સજ્જ દેખાઈ રહી છે, સાથે જ એનડીઆરએફની ટીમોને પણ સજ્જ કરી દેવામાં આવી છે, જેથી બચાવ કાર્ય જલ્દી અને સારી રીતે શરૂ થઈ જાય. લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે, તો જીવન જરૂરિયાતની વસ્તુઓનો પણ સ્ટોક રાખવા માટે અપીલ કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે અત્યારે કચ્છથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છ પોલીસ તમામ મોરચે સજ્જ દેખાઈ રહી છે. એનડીઆરએફ સહિતની ટીમોને તૈનાત કરવામાં આવી છે. લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. આજે સાંજે જખૌ બંદર જે કચ્છની અંદર આવેલું છે ત્યાં વાવાઝોડું ટકરાશે, એટલે કે કહી શકાય કે કચ્છની અંદર સૌથી વધારે અસર કરશે બિપોરજોય વાવાઝોડું, જેને લઈને કચ્છનું સમગ્ર તંત્ર સજ્જ થયું છે. ત્યારે અત્યારે પૂર્વ કચ્છ પોલીસ પણ તમામ મોરચે સજ્જ થઈ છે.